ધોરણ 7 ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, હર્ષાબેન પુરોહિત તમારું ગુજરાતી વિષયની અંદર સ્વાગત કરે છે. આપણે કેટલા પાઠ ભણ્યા ગુજરાતીમાં, મેળામાં, આજની ઘડી રળિયામણી પરીક્ષા, અને હવે આવ્યા આપણે બે ખાનાનો પરિગ્રહ. આ બે ખાનાનો પરિગ્રહ પાઠ આપણે ગાંધીજીના જીવન વિશેનું ભણવાનું છે. આ બે ખાના પહેલાં આપણે એના લેખક વિશે સમજીશું કે બે ખાનાનો પરિગ્રહ પાઠના લેખક મનુબેન ગાંધી. મનુબેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. એ મહાત્મા ગાંધીના પિતરાયભાઈ જસંતભાઈની પુત્રી હતા. પૌત્રી એટલે એમના છોકરાની છોકરી, પિતરાય એટલે કાકાનો દીકરો, બરાબર. એટલે આ મનુબેન ગાંધી કોણ હતા? પિતરાય એટલે એમના કાકાનો દીકરો, અને પૌત્રી એટલે એમના કાકાના દીકરો ભાઈ હતા, જે જસવંતભાઈ એમના દીકરાની દીકરી, એટલે એ કોણ હતા? મનુબેન. બાપુના અંતેવાસી રહેલા મનુબેન, અંતેવાસી એટલે નજીકના, છેક, અંત એટલે નજીક, છેક સુધી એમ, એટલે એમ કે છેક સુધી સાથે રહેલા. બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલી નિરૂપ્યા છે. એમણે શું કર્યું છે? એમણે એક ઘણા બધા એવા લેખો લખ્યા, ઘણા બધા પુસ્તકો લખ્યા. એની અંદર એમણે બાપુના જીવન વિશે, બાપુ એટલે મહાત્મા ગાંધી, વિરાટ દર્શન અને બાપુ મારી માં, આ એમના જાણીતા પુસ્તકો. આ પુસ્તકોની અંદર મનુબેને બાપુના જીવન વિશે પ્રસંગ કથાઓ એટલે બની ગયેલી કથા, કે જે મનુબેન સાથે બાપુ અને મનુબેનની હાજરીમાં જે કથાઓ બની ગઈ છે એના વિશે મનુબેને અહીંયા આપણને આ પાઠ આપ્યો છે. આપણને આ પાઠ છે, આપણે જેવી રીતે કાવ્યો અને પાઠ ભણીએ એમાં આવે નિબંધ, કાવ્યોમાં આવે સોનેટ, એવી રીતે આ પાઠ છે એ પ્રસંગ કથા છે. એમાં પ્રસંગોનું વર્ણન કર્યું છે, એટલે પ્રસંગ વર્ણન છે. અહીંયા આપણે એ પાઠની હવે શરૂઆત કરીશું. ઈસવીસન 1947 માર્ચના રોજ પૂજ્ય બાપુએ નોખાલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલે પહેલું એમને લોર્ડ માઉન્ટેન મળવા જવાનું થયું. વાઇસરોએ તો પૂજ્ય બાપુને વિમાનમાં મળવા બોલાવ્યા હતા, પણ જે વાહનોમાં મારા કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય, એમ કહીને તેમણે ઇનકાર કર્યો હતો. ટ્રેનમાં પણ હું મારું કામ ઇનકાર કર્યો હતો. ટ્રેનમાં પણ હું મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું આગગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. ગરમી અસહ્ય હતી, 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી, છતાં તેમને તકલીફની એમને ક્યાંય ખેવાની હતી. એમણે મને બોલાવીને કહ્યું, શું કીધું છે કે 1947 ત્રીસમી માર્ચના રોજ જે ગાંધીજીએ નોઆખલી અને બિહારનો યજ્ઞમાં ઝંપલાવ્યું, યજ્ઞ એટલે એના કામમાં, તો એમાં ઝંપલાવ્યા પછી એમને શું થયું કે આ જે અંગ્રેજોનો જે આ પાઠ વિદ્યાર્થી મિત્રો આઝાદી પહેલાનો છે, એટલે એમાં લોર્ડ માઉન્ટેબલ છે એ એક અંગ્રેજ છે. એમણે એમ કે ગાંધીજીને મળવા માટે બોલાવ્યા, તો એ વખતે આ વાઇસરોય છે એ પણ એક અંગ્રેજ છે, તેણે ગાંધીજીને વિમાનમાં બોલાવ્યા હતા. પણ ગાંધીજી કેવા હતા? સ્વદેશી, કે પોતે પોતાનું કાર્ય પોતે કેવું વિચારતા કે જે જગ્યાએ હું કાંઈ કરું એમાં કે મારા વિદ્યાર્થી મારા લોકો, મારી પબ્લિક બધા મુસાફરી ન કરી શકે, મારા ગરીબ કરોડો ગરીબ લોકો એમાં મુસાફરી ન કરી શકે, એટલે એમ કે મારાથી એમાં કેવી રીતે બેસાય, એવું એમણે નક્કી કર્યું. એટલે એમ કે મને, હું મારું કામ ટ્રેનમાં આરામથી કરી શકું છું, એટલે હું ટ્રેનમાં આવીશ. પછી આગળ કે ઘણી બધી ગરમી હતી, 24 કલાકનો રસ્તો હતો, અને એમાં એમ કે આ કરોડો લોકો સ્ટેશને પિતાના એટલે મહાત્મા ગાંધીને દર્શન કરવા માટે મેદની એટલે ઘણા બધા લોકોનું ટોળું જામતું, એ તકલીફ એમને ખેવાની, ક્યાં ખેવાના
હતી એટલે ખેવના એટલે પડવાનું. અહીંયા શું કીધું છે એટલે એમને આવી તકલીફ ક્યાંય પડવાની નહોતી. એમણે મને એમ કે મને બોલાવી કે આટલી બધા મેદની જામવાની હતી એમાં કઈ તકલીફ પડે નહીં, એટલા માટે એમ કે એમણે મને એમને તકલીફ તો ક્યાં પડવાની હતી, એમને કઈ તકલીફ પડે એવું તો હતું નહીં, એટલે એમણે મને બોલાવી. જો આ યજ્ઞમાં તું મારી સાથે છો એટલે દિલ્હીમાં પહેલ વહેલો જાઉં છું. મેં નોઆ ખલી જતા તો નિશ્ચય કર્યો જ હતો કે ત્યાં જ કરવું અને અથવા મરવું, અને સાથે સાથીઓથી છૂટા કર્યા. પણ તેને આ તને આ યજ્ઞમાં મારો ભાગીદાર બનાવવા માટે મેં રજા આપી. તું જ સાથે રહે એટલે ના એટલે જ જેમ નોખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ અને હુન્નર વગેરે છે અને મૃદુલાબેન રહેશે. મૃદુલાબેન મારા વતી બધું જ સાંભળશે અને કામ કરશે, પણ તને છોડીને કેમ જવાય, એ તું પણ નહીં છે, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે. પણ જોજે આમાં તારી ખૂબ જ કસોટી છે હં. જો ગાંધીજીએ મનુબેનને બોલાવીને શું કહ્યું કે આ યજ્ઞમાં એમ કે હું પહેલું વહેલો દિલ્હી જવાનો છો, જ્યારે આ નોખોલી ગયો ત્યારે એની સાથે તો મેં ઘણા મારા સાથીદારો હતા એમને એમ કે મારી સાથે છૂટા હતા, એટલે કે બધા તો હતા અને બધા મારા યજ્ઞમાં એમ કે ભાગીદારીમાં સાથે બધા જોડે હતા, એટલે એમાં તો મને તકલીફ પડી નહીં. પણ કે અત્યારે જે આપણે બિહારથી આવ્યા છીએ ત્યાં દેવપ્રકાશ અને હુન્નર તેમજ અને મૃદુલાબેન ત્યાં રહેશે, મૃદુલાબેન રહેશે અને મૃદુલાબેન તારું બધું જ કામ મૃદુલાબેન સંભાળશે. એટલે મને એમ થયું કે આ બધાને તો હું છોડીને જાઉં, પણ તને છોડીને કેમ જવાય. એટલે એમ કે મનુબેનને બાપુ ખૂબ પ્રેમ કરતા હતા, પોતાની પુત્રીની જેમ સાચવતા હતા, એટલે બાપુ એવો વિચાર કર્યો કે આ મનુબેનને કેવી રીતે છોડે. એટલે પછી મનુબેનને શું કીધું છે કે તું પણ એ જ નહીં ઈચ્છે ને, એટલે એમ કે તું એવું જ ઈચ્છે ને કે બાપુની સાથે જ જાઉં, એટલે તારે મારી સાથે આવવાનું છે, ઓછામાં ઓછો સામાન લેવાનો. બાપુ શું કે તું પણ એવું જ ઈચ્છતી હોઈશ કે હું પણ એ બાપુની સાથે જાઉં, એટલે એમ કે મેં એવું નક્કી કર્યું છે કે તારે મારી સાથે આવવાનું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. શું કીધું છે કે ઓછામાં ઓછો સામાન લેવાનો અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો, અહીંયા ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ એવા ત્રણ મિડલ ક્લાસના ત્રણ ડબ્બા આવે, એટલે એમ કે ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. પછી છેલ્લે મનુબેનને શું કહે છે બાપુ કે જોજે એમાં તારી તો કસોટી છે હં, કે એટલે એમ કે એમાં તારી કસોટી એટલે એમાં તારી પરીક્ષા લેવાશે. મેં સામાન તો ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને પહોંચ્યા બાપુજીના દર્શનોની એટલે ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે, વળી ફંડ પણ મારે જ ગણવું પડશે. એ બધો આવા વિચાર આવે એટલે મેં વિચારીને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાયો અને બીજામાં બાપુને બેસવા સુવાનું કરાયું. શું કીધું છે જુઓ કે વિદ્યાર્થી મિત્રો કે મનુબેને એવું પસંદ કર્યું કે એકમાં બાપુને બેસવાનું દર્શન. મનુબેન એવું વિચારતા હતા કે હું આટલો બધો સામાન છે હું આવો સામાન અને બધું બાપુની સાથે લઈને જઉં છું, તો સ્ટેશને જ્યારે બાપુના દર્શનાર્થે બાપુના દર્શન કરવા માટે આવશે ને ભીડ જામશે એટલે બાપુને ઘડીક પણ આરામ મળશે નહીં, એટલે બાપ એટલે એમ કે અને એમાં વળી ફંડ ઉઘરાવાનું, ફંડ જે આવશે એ ફંડ ગણવાનું કામ પણ મારે જ કરવું પડશે. આમ બધો વિચારીને મનુબેને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાયો અને બીજામાં બાપુને બેસવા સુવાનું રાખ્યું, એટલે એમ કે એકમાં બાપુને બેસવા માટે રાખ્યું ને એકમાં એમ કે સામાન રાખ્યો, એટલે બાપુને પર્સનલ ડબ્બો એક આપવામાં આવ્યો. પટણાથી દિલ્હી જતી ટ્રેનમાં સવારે 9:30 વાગે ઉપડે, બાપુ અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા. લોકોની ભીડ અસહ્ય હતી પણ અમે ચડી ગયા. બાપુ તો એક જ મિનિટનો સદુપયોગ કરનારા, તેમણે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. 9:30 વાગે ટ્રેન ચાલી, ગરમીના દિવસો હતા. બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા. શું કીધું કે 9:30 વાગે તો એમની ટ્રેન ચાલુ થઈ, બાપુએ ત્યાં પટણાથી દિલ્હી જતી ટ્રેન 9:30 વાગે ઉપડે, એટલે બાપુ અને મનુબેન
9:25 વાગે સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર પહોંચ્યા. રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો ખૂબ ભીડ હતી. આ જોયો પછી બાપુએ તો એક એક મિનિટનો, એમ કે બાપુ તો સદુપયોગ કરે એટલે તેમણે 5 જ મિનિટમાં જે ફંડ ઉઘરાવવાનું કામ હતું એ બાપુએ 5 જ મિનિટમાં પૂરું કર્યું. 9:30 વાગે એમ કે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુને કેટલા વાગે જમવાનું જોઈએ? 10 વાગે. બીજા ખાનામાં લઈને સામાન ખોલીને મેં બાપુ માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. થોડી વાર પછી બાપુજી વાળા ખાનામાં આવી. બાપુજી લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું ક્યાં ગઈ હતી? મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીની બહાર નજર નાખવાનું જોવાનું કહ્યું. મને કંઈ જરાય ભાન આવી ગયું કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો. શું કીધું છે કે હું એમ કે જ્યારે અંદર ખાનામાં બીજું ખાનું હતું, 2 ડબ્બા હતા, એકમાં બાપુનો સામાન મૂક્યો અને બાપુને બેસવાનું, અને બીજામાં એમ કે મેં બાપુ માટે જમવાનું બનાવવા માટે સામાન ઉકાળ્યો અને એમ કે બાપુ માટે જમવાનું બનાવવાનું તૈયાર કર્યું. થોડી વાર પછી હું બાપુ માટે જમવાનું બનાવ્યું અને બાપુના ખાનામાં આવી એટલે બાપુ એ વખતે લખવામાં પડ્યા હતા. પણ મને પૂછ્યું ક્યાં ગઈ હતી એટલે મેં એવું કીધું કે અહીંયા હું મનુબેને જવાબ આપ્યો કે હું આ બીજું ખાનું, બીજો જે ડબ્બો છે એમાં એમ કે તમારા માટે જમવાનું તૈયાર કરતી હતી. તો એ સમયે બાપુએ મનુબેને શું કહ્યું કે અહીંયા બાજુની બારીની બહાર નજર નાખે એટલે એમ કે બારીની બહાર જો, એમ કરીને એમ કે મને બારીની બજાર જોઈ એટલે મને થયું કે મારી કંઈક ભૂલ લાગે છે. મેં બારીની બહાર એમ મનુબેન એમ કે મેં બારીની બહાર જોયું તો લોકો લટકતા હતા એટલે એમ કે ત્યાં મેં બારીની બહાર જોયું તો લોકો લટકતા હતા, લટકતા લટકતા જતા હતા એટલે બાપુએ મને મીઠો ચપકો આપ્યો કે બીજા ખાનાનું તે કહ્યું હતું? મેં કહ્યું હતું હા બાપુજી, હું અહીં બધું જ કામ કરત, સ્ટવ પર દૂધ ગરમ કરત, વાસણ કરત, સાફ કરું તો તમને તકલીફ પડે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું. મનુબેને બાપુ એવું પૂછ્યું કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું? તો કે હા મેં જ કહ્યું હતું. તો બાપુ એવું કહે છે. પછી મનુબેને એવું કીધું કે હા બાપુ મેં કીધું હતું કે આ બધું કામકાજ કરવું અહીં તો તમને સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણ સાફ કરું તો તમને તકલીફ પડે. પહેલાના જમાનામાં એવું નતું વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનામાં ટ્રેનમાં ગમે ત્યાં મુસાફરી કરો તો 2-3 દિવસનો પ્રોગ્રામ હોય તો જવા આવવામાં કંઈ બહાર એટલું બધું આપણે અત્યારની જેમ જમવાનું ના મળે, બહાર કે એટલી બધી સારી સારી હોટલો નહીં એટલે બધું એમ કે ઘરેથી બનાવી જવાનું, અને મળે તો રસ્તામાં ત્યાં આગળ થાય તો એમ કે કંઈક ને કંઈક ખાવા માટેની વ્યવસ્થા પણ આપણે જાતે જ કરવી પડે. એવું પહેલાં હતું એટલે એમ કે મનુબેન દૂધ ગરમ કરવાનું કરવું, એવું બધું વાસણ સાફ કરવું, આ બધી તકલીફ ના પડે એમ જાણીને મેં 2 ખાનાનું કહ્યું હતું. મનુબેને એવું કીધું મેં આવું બધું કામ મારે જે કરવાનું તમારી તૈયારી એના માટે મેં બીજું ખાનું પસંદ કર્યું હતું. હવે આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, અત્યારે આટલા સુધી જ.